આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ ટાઈપ ઓફ ફિશરીઝ વિશે વાત કરી. અગાઉના લેક્ચરની અંદર આપણે ફ્રેશ વોટર ફિશરીઝ વિશે જોઈ ગયા હતા અને આજે મરીન ફિશરીઝ વિશે વાત કરી. મરીન ફિશરીઝ તો ઇન્ડિયા હેઝ અ 8,180 કિલોમીટર લોંગ કોસ્ટલ લાઇન સ્ટ્રેચિંગ અલોંગ 9 મેરીટાઇમ સ્ટેટ્સ એન્ડ 4 યુનિયન ટેરિટરીઝ. એટલે કે ભારત 8,118 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે, જેમાં 9 મેરીટાઇમ સ્ટેટ્સ એટલે કે જે દરિયા કિનારે આવેલા જે રાજ્યો છે એ અને 4 યુનિયન ટેરિટરીઝ એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં સુધી એ વિસ્તરેલો જોવા મળતો હોય છે. આ જે 9 દરિયાઈ રાજ્યોમાં ગુજરાત, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવાનો સમાવેશ થાય છે. અને જ્યારે 4 કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેની અંદર દીવ, દમણ, પોન્ડુચેરી, લક્ષદ્વીપના ટાપુ અને અંદમાન નિકોબાર આઈલેન્ડનો સમાવેશ થતો આપણને જોવા મળતો હોય છે. ધ કન્ટ્રી હેઝ ઓલ્સો 0.53 મિલિયન કિલોમીટર સ્ક્વેર કોન્ટિનેશનલ સેલ્ફ એન્ડ 2.02 મિલિયન કિલોમીટર સ્ક્વેર ઓફ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. એટલે કે દેશમાં 0.53 મિલિયન કિલોમીટર સ્ક્વેર મહાદ્વીપ પર રહેવાસીઓ જોવા મળતા હોય છે અને 2.02 મિલિયન કિલોમીટર સ્ક્વેર જે અન્ય વિસ્તાર ધરાવતા જોવા મળતો હોય છે. ધ એન્યુઅલ પોટેન્શિયલ યીલ્ડ ફ્રોમ ધી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન ઇઝ એસ્ટિમેટેડ એઝ 3.93 મિલિયન ટન્સ ઓફ ફિશ. એટલે કે જે ઇકોનોમિક સોરી એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે એમાંથી વાર્ષિક સંભવિત 3.93 મિલિયન ટન માછલી હોવાનો અંદાજ મળે છે. અને જે ભારતીય મત્સ્ય ઉદ્યોગમાં મરીન ફિશરીઝ જે છે એ મહત્વની ભૂમિકા ધરાવતી જોવા મળતી હોય છે. એમાં મુખ્ય દરિયામાંથી જે પકડેલી વસ્તુઓ જે છે એ ગુજરાત, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી મોસ્ટલી આવતી જોવા મળતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો મરીન ફિશરીઝ. તો મરીન ફિશરીઝ જે છે એને 3 કેટેગરીની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એટલે કે જે મરીન ફિશરીઝ છે એના 3 ભાગની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો એક છે સરફેસ વોટર ફિશ, સેકન્ડ મિડ વોટર ફિશ અને થર્ડ છે બોટમ વોટર ફિશ. એટલે કે જે સરફેસ વોટર ફિશ છે જેમાં પેલેજિક એટલે કે સમુદ્રના ઉપરના પાણીમાં જોવા મળતી ફિશનો સમાવેશ થાય છે. એની અંદર સાર્ડિન્સ, એન્કોવીસ, રિબન ફિશ, મેકેરલ, સેરફિશ, ટ્યુના વગેરે જેવી ફિશો અંદર આપણને જોવા મળતી હોય છે, જેનો આપણે અંદર ડિટેલ સ્ટડી કરીશું. સેકન્ડ પાર્ટ છે મિડ વોટર ફિશ. એ પણ પેલેજિક ફિશ તરીકે જોવા મળતી હોય છે, એટલે કે સમુદ્રના ઉપરના પાણીમાં જે ફિશ હોય ત્યાં રહેતી જોવા મળતી હોય એની સપાટી પર, કે જેમાં બોમ્બે ડક, કોબિયા, સિલ્વર બેલીસ, હોર્સ મેકરલ જેવી ફિશોનો સમાવેશ આપણને મિડ વોટર ફિશમાં થતો જોવા મળતો હોય છે. થર્ડ છે બોટમ વોટર ફિશ એટલે કે ડેમર્સેલ, જેમાં પર્ચ, કેટફિશ, પ્રોમ્ફેટ, ફ્લેટફિશ, ઇલ જેવી માછલી જોવા મળતી હોય છે. ડિમર્સલ એટલે શું, કે જે બોટમ વોટર ફિશ જેમ પેલેજિક હતું કે જે સમુદ્રના ઉપરના પાણીમાં જોવા મળે એવી રીતે ડિમર્સલ એટલે શું, એટલે તો સમુદ્ર અથવા તો એની તળાવની જે ફ્લોર હોય એ નજીકની અંદર રહેતા જોવા મળતા હોય છે મત્સ્યને બધા. નેક્સ્ટ વાત કરીએ તો સાર્ડાઇન્સ વિશે. તો સાર્ડિન્સ આર વન ઓફ ધ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમર્શિયલ પેલેજિક સ્કૂલિંગ ફિશીસ ઇન ઇન્ડિયા એન્ડ ધ અધર બીંગ મેકેરલ. એટલે કે ભારતમાં બી સૌથી મહત્વપૂર્ણ વ્યવસાયિક જે પેલેજિક ફિશ છે એમાં એક સાર્ડિન છે અને બીજી મેકેરલ છે. અને આ જે ફિશો છે એ ઇન્ડિયાના પાણીમાં સાર્ડિન્સની 14 પ્રજાતિઓ જોવા મળતી હોય છે. આઉટ ઓફ 14 સ્પીસીસ ધ ઓઇલ સાર્ડાઇન સાર્ડિનેલા લોંગીસેપ્સ અલોન કોન્ટ્રીબ્યુટ્સ ટુ ધ લાર્જેસ્ટ સિંગલ સ્પીસીસ ફિશરી ઇન ધી કન્ટ્રી એન્ડ કમ્પ્રીઝિંગ અબાઉટ 50% ઓફ ધી ટોટલ મરીન ફિશ કેચીસ. એટલે કે જે 14 પ્રજાતિઓમાંથી ઓઇલ સાર્ડિનેલા લોંગીસેપ્સ છે જે સાર્ડિનેલાની
સાર્ડિનેલા લોન્ગેસિપ્સ નામની જે ફિશ છે એ એકલી દેશની સૌથી મોટી સિંગલ સ્પીસીસ ફિશરીઝની અંદર આપણને જોવા મળે છે. અને જે કુલ દરિયાઈ ફિશ હોય એને કેચીઝમાં એટલે કે પકડવામાં લગભગ 15 જેટલો ફાળો આપતી જોવા મળે છે આઈરી ફિશ શાર્ડિનેના લોન્કેસિપ્સ. નેક્સ્ટ વાત કરી તો ધ ઇન્ડિયન ઓઇલ સાર્ડિન ઇઝ વન ઓફ ધી મોસ્ટ રિજિયનલી લિમિટેડ સ્પીસીઝ ઓફ સાર્ડિનેલા એન્ડ કેન બી ફાઉન્ડ ઇન ધી નોર્થન રિજિયન્સ ઓફ ધી ઇન્ડિયન ઓશિયન. એટલે કે ધ ઇન્ડિયન ઓઇલ સાર્ડિન જે છે એ સાર્ડિનેલાની સૌથી પ્રાદેશિક લિમિટેડ જે પ્રજાતિ હોય એ પ્રજાતિમાંની એક છે, લિમિટેડ સ્પીસીઝમાંથી એક છે. અને જે હિન્દ મહાસાગરના ઉત્તરીય પ્રદેશમાં જોવા મળે છે. અને તે ચોમાસા પછીની સિઝનમાં ઓઇલ સાર્ડિન જે છે એ મેક્સિમમ લેન્ડિંગ કરતી જોવા મળતી હોય છે. અને ત્યારબાદ તે ચોમાસું અને પૂર્વ ચોમાસું એટલે કે ચોમાસાની સિઝન પહેલા એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ધ અધર 13 સ્પીસીઝ આર ટર્મ એઝ અ લેઝર સાર્ડિન્સ કમ્પ્રેસ ઓલ ધી સ્પીસીઝ ઓફ સાર્ડિનેસ એટલે કે સાર્ડિનેલા સ્પીસી એટલે કે બીજી જે 13 પ્રજાતિઓ જે છે એને લેઝર સાર્ડાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સાર્ડાઇન્સની તમામ સ્પીસીઝનો સમાવેશ થતો જોવા મળતો હોય છે. ઇન્ડિયન ઓઇલ સાર્ડાઇન સિવાય કુલ દરિયાઈ માછલી પકડવા માટે લગભગ 3-7% જેટલો ફાળો આપતી જોવા મળતી હોય છે. 9 સ્પીસીઝ ઓફ લેઝર સાર્ડાઇન્સ અકરિંગ ઇન ઇન્ડિયા વોટર્સ ઇન ધ ઓર્ડર ઓફ એવિડન્સ આર સાર્ડિનેલા ગિબોસા, સાર્ડિનેલા ફિમ્બ્રિયાટા, સાર્ડિનેલા સીરમ, સાર્ડિનેલા અલ્પેલા, સાર્ડિનેલા ડાઈ, સાર્ડિનેલા સિન્ડેન્સિસ, સાર્ડિનેલા ક્લુપિયોઇડ્સ, સાર્ડિનેલા મેલેનુરા એન્ડ સાર્ડિનેલા જોનેસી. તો આ જે સ્પીસીસ છે એ બધી ભારતીય પાણીમાં થતી લેઝર સાર્ડિન્સની 9 પ્રજાતિઓ જે છે એ સૌથી વધારે પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય છે. જે જોયું કે સાર્ડિનેલા ગિબોસા, સાર્ડિનેલા ફિમ્બ્રિયાટા, સાર્ડિનેલા સીરમ, સાર્ડિનેલા મેલુનેરા, સાર્ડિનેલા જોનેસી. ત્યારબાદ જોઈએ તો લેઝર સાર્ડિન જે છે એ ઇન્ડિયન કોસ્ટ પર ઓછામાં ઓછા 4 પ્રદેશોની અંદર જોવા મળતી હોય છે, જે ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પોન્ડિચેરી અને આંધ્રપ્રદેશ તેમજ ઓરિસ્સાની અંદર જોવા મળતી હોય છે લેઝર સાર્ડિન્સ. ત્યાર પછી નીચે જે ફિશ છે એ ઇન્ડિયન ઓઇલ સાર્ડિન જે એની 14 સ્પીસીસ છે એમાંથી સૌથી વધારે આરી ઇન્ડિયન ઓઇલ સાર્ડિન જોવા મળે છે. તો ઇન્ડિયન ઓઇલ સાર્ડિનની એવરેજ લેન્થ 14.3-16.4 સુધી અથવા તો 18.41 સેમી જેટલી હોય છે. એટલે કે એ એક વર્ષની હોય એ દરમિયાન 14.3 જેટલી એની લેન્થ હોય, સેકન્ડ યરે એની લેન્થ 16.4 સેન્ટીમીટર એન્ડ થર્ડ યરે 18.4 સેન્ટીમીટર જેટલી એની લેન્થ જોવા મળતી હોય છે. એનું બોડી લાંબું હોય, એનું બોડી માઉથથી લઈને કોડલ ફિન સુધી એ લાંબું હોય છે. આ ઉપરાંત જે એના પેટનો ભાગ જે છે એ રાઉન્ડ જોવા મળતો હોય અને પેલ્વિક ફિન જે છે એની પર 8 રેઝ આવેલા જોવા મળતા હોય છે. એના જે પેટનો ભાગ છે એ રાઉન્ડ છે અને પેલ્વિક ફિન ઉપર એના 9-8 જેટલા રેઝ જોવા મળતા હોય છે. નેક્સ્ટ ફિશ છે સાર્ડિનેલા ગિબોસા, જેનું કોમન નેમ છે ગોલ્ડ સ્ટ્રાઇપ સાર્ડિન. તો આ જે સાર્ડિનેલા ગિબોસા જે છે એનું શરીર પ્રમાણમાં પાતળું હોય છે. આ ઉપરાંત જે એની બોડી પર જે ભીંગડા હોય એ ભીંગડાની પાછળનો ભાગ સંપૂર્ણ રીતે અલગ જ જોવા મળતો હોય છે. એની બોડી છે એના ભીંગડા ઉપરનો જે પાછળનો ભાગ છે એ અલગ જોવા મળતો હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. અને તેની સાથે જે ડોર્સલ ફિન હોય એની પર એક ડાર્ક સ્પોટ જોવા મળે છે. ડોર્સલ ફિન એની પર આપણને એક ડાર્ક સ્પોટ જોવા મળે છે. અને સાર્ડિનેલા ગિબોસા જે છે એ ઇન્ડો વેસ્ટ પેસિફિકમાં, ઇસ્ટ આફ્રિકાના કોસ્ટમાં તેમજ મડાગાસ્કરથી લઈ ઇન્ડોનેશિયા સુધી વિસ્તરેલી જોવા મળતી હોય છે. જે આ ફિશ છે સાર્ડિનેલા ગિબોસા એની ઈંડા મૂકવાની જે સિઝન છે એ એપ્રિલથી ઓક્ટોબર સુધીની હોય છે અને એની લેન્થ 17 સેમી જેટલી જોવા મળતી હોય છે.
થર્ડ ફિશ છે સાર્ડિનેલા ફિમ્બ્રિયાટા, જેનું કોમન નેમ છે પ્રિન્સ સ્કેલ ફિમ્બ્રિયાટા. નેક્સ્ટ વાત કરીએ તો એન્કોવિસ, તો એન્કોવિસ આર સ્મોલ ફિશ હેવિંગ ગ્રીનિશ બ્લુ રિફ્લેક્શન ડ્યુ ટુ સિલ્વર કલર લોન્જિટ્યુડનલ સ્ટ્રાઇપ ધેટ રન્સ ફ્રોમ ધી હેડ ટુ બેઝ ઓફ કોડલ ફિન. એટલે કે એન્કોવિસ જે છે એ નાની માછલી છે અને જે સિલ્વર કલર, જે નાની માછલી છે એમાં સિલ્વર કલર જોવા મળે છે અને એની જે લંબાઈની પટ્ટી જે હોય સિલ્વર કલરની લંબાઈ એની પટ્ટીને લીધે એમાં લીલા વાદળી રંગનું પ્રતિબિંબ જોવા મળતું હોય છે અને તે માથાથી પૂંછડીના ભાગ સુધી આપણને જોવા મળતું હોય છે. આ જે ઇન્ડિયન એન્કોવિસ છે એમાં સિલ્વર કલર આપણે જે એના માથાથી લઈ અને પૂંછડી સુધીના ભાગમાં એક પટ્ટા સ્વરૂપે જોવા મળે છે. તેઓ વિશ્વના મહાસાગરની અંદર એટલે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળતી હોય છે અને તેઓ સમશીતોષ્ણ પાણીમાં પણ જોવા મળે અને ખૂબ જ ઠંડા અથવા તો જે ખૂબ જ ગરમ સમુદ્ર હોય એની અંદર તે જોવા મળતી નથી, એટલે કે એની અંદર તે ગેરહાજર જોવા મળે છે. એન્કોવિસ કોન્ટ્રીબ્યુટ્સ અરાઉન્ડ 6% ટુ ધ ટોટલ પેલેજિક ફિશ લેન્ડિંગ્સ ઓફ ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયાની જે કુલ પેલેજિક ફિશમાં જે છે એમાં એન્કોવિસનો ફાળો લગભગ 6% જેટલો જોવા મળતો હોય છે અને ભારતીય પાણીમાં એટલે કે ઇન્ડિયન વોટર જે છે એમાં એન્કોવિસની 28 સ્પીસીસ જોવા મળે છે અને જે એન્કોવિસ જે છે એનો મોટે ભાગે ઝૂપલેન્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે. એટલે જે એન્કોવિસ છે એ મોટે ભાગે ઝૂપલેન્ટોનનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. આ ઉપરાંત એ પૂર્વ કાંઠે આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં અને પશ્ચિમ કાંઠે કેરળ, આ ભારતના જે 3 કાંઠાળા રાજ્યો છે એ રાજ્યોમાં એન્કોવિસનો સરેરાશ વાર્ષિક જે 95% ભાગને આધાર પૂરો પાડે છે. તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ આ જે 3 રાજ્યો છે દરિયા કિનારે આવેલા એ 95% જેટલો એન્કોવિસનો ફાળો પૂરો પાડે છે. There are two fishing seasons. એટલે કે એન્કોવિસની છે એ ફિશિંગ માટેની બે સિઝન છે, જાન્યુઆરીથી મે અને સેકન્ડ છે સપ્ટેમ્બરથી નવેમ્બર. અને ધ લેટર પીરિયડ બીંગ ધી પીક સિઝન ફોર એન્કોવિકેસીસ. અને કે ત્યાર પછીનો જે સમય આવે એ એન્કોવિસને પકડવા માટેનો સૌથી મહત્વનો એટલે કહેવાય કે સૌથી ઉત્તમ સમય ગણાય છે આ સિઝન પછીનો સમય. મેજર કોન્ટ્રીબ્યુટ ટુ ધ ફિશરીઝ ઇઝ બાય ધ જીનેરા સ્ટીલીફોરસ એન્ગ્યુલિસ એન્ડ થ્રીસા સ્ટેપિના એન્ડ કોઇલિયા. એટલે કે માછીમારીમાં સૌથી મોટો ફાળો સ્ટીલોફોરસ એન્ગ્યુલિસ થ્રીસા સ્ટેપિના અને કોઇલિયા જે સ્પીસીસ છે એનો સૌથી વધારે ફાળો જોવા મળતો હોય છે. તો ઇન્ડિયન એન્કોવિસ જે એનું સાયન્ટિફિક નેમ છે સ્ટીલોફોરસ ઇન્ડિકસ, જેને આપણે હાર્ડનબર્ગની એન્કોવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇન્ડિયન એન્કોવીને તે શ્રીલંકામાં હંડાલા તરીકે ઓળખાય છે અને જે ત્યાંના મોટાભાગના બજારોમાં એનું વેચાણ બહુ સારું એવું થતું જોવા મળતું હોય છે. એની મેક્સિમમ લેન્થ 15.5 સેમી જોવા મળતી હોય અને જે 15 થી 17 એની પર ડોર્સલ રેસ જે ડોર્સલ રેસ છે એની પર 15 થી ડોર્સલ ફિન છે એની પર 15 થી 17 કિરણો જોવા મળતા હોય છે અને જે એનલ ફિન છે એની પર 18 થી 21 રેસ જોવા મળતા હોય છે અને તે ખોરાક તરીકે પ્લેન્ક્ટોનનો ઉપયોગ કરતી જોવા મળતી હોય છે. આ ઇન્ડિયન એન્કોવિસ જે ફિશ છે એ ઇન્ડિયા સાઉથ ઇસ્ટ એશિયાના જે દરિયાઈ પ્રદેશો હોય ત્યાં સૌથી વધારે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી ફિશ છે. નેક્સ્ટ ફિશ જોઈએ તો થ્રીસા મલાબારિતા, જે મલબાર એન્કોવિસ તરીકે ઓળખાય છે એનું કોમન નેમ. આ થ્રીસા મલાબારિતા જે છે એ ઇન્ડિયાના દરિયાકાંઠે શ્રીલંકા અને અમુક વખતે પાકિસ્તાનની અંદર જોવા મળતી હોય છે અને આ ફિશ જે છે એ 25 થી 50 મીટર ઊંડાઈ વાળા વિસ્તારમાં જોવા મળતી હોય છે. મેક્સિમમ લેન્થ એની 17.5 સેમીથી વધતી જોવા મળતી નથી, એની
વધુમાં વધુ લેન્થ 17.5 સેમી જેટલી જોવા મળે છે. એનાથી વધારે આ ફિશની લેન્થ જોવા મળતી નથી. આ ફિશમાં ડોર્સલ જે હોય એની પર કિરણોનો અભાવ હોય, ડોર્સલ પર કિરણોનો અભાવ આપણને જોવા મળતો હોય છે. અને એનલ ફિનમાં આ કિરણ જે છે એ 34 થી 38 જેટલા જોવા મળતા હોય છે. આ જે છે એનું આખું એનલ ફિન છે, એ એનલ ફિન ઉપર 34 થી 38 જેટલા રેસ જોવા મળતા હોય છે. જે આપણે ફિગરમાં જોઈએ કે એનલ ફિન ઉપર, સોરી, ડોર્સલ ફિન પર નથી અને એનલ ફિન ઉપર વધારે 34 થી 38 જેટલા રેસ જોવા મળે છે. આ માછલીને ઓળખવાની જે એની અલગ વિશેષતા જે છે એમાં ગિલ્સ ઓપનિંગ હોય, એટલે કે જાલરનું ઓપનિંગ, એ ઉપરના ભાગની પાછળ એક ઘાટા ડાર્ક સ્વરૂપે જોવા મળે છે. જે આપણે અહીંયા જોઈ શકીએ, જેનું ગિલ્સ ઓપનિંગ છે પાછળના ઘાટા ડાર્ક સ્વરૂપે જોવા મળે છે. અને ફિન્સ અને જે ચીક્સ છે એના પર આપણને એક સ્પોટ જોવા મળે, એના ફિન્સ ઉપર અને એના ચીક્સ ઉપર. અને જે ઝાલર કમાનો જે છે એની એ ગુલાબી નારંગી રંગની જોવા મળતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો ગોલ્ડ સ્પોટેડ ગ્રેન્ડિયર એન્કોવી, જેનું સાયન્ટિફિક નેમ છે કોઇલિયા બિસ્યુમેરી. તો આ જે ફિશ છે એ ઇન્ડિયા, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા વગેરે દેશની અંદર જોવા મળતી હોય છે. આ ઉપરાંત તે વેસ્ટર્ન સેન્ટ્રલ પેસિફિક એટલે કે થાઈલેન્ડ થી જાવા સુધી પણ આ ફિશ જોવા મળતી હોય છે. આ ફિશ છે ગોલ્ડન સ્પોટેડ એન્કોવી, તે ખારા પાણીની માછલી છે. આ ઉપરાંત આ જે ફિશ છે એ ઓછી ખારસ વાળા પાણીને સહન કરવાની સારી એવી ક્ષમતા પણ ધરાવતી હોય છે. આ એક એની ખાસિયત છે કે પોતે ખારા પાણીની માછલી છે પણ એનાથી પણ ઓછી ખારસ વાળા પાણીને સહન કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ કોપેપોડસ ફિશ લાર્વા, પછી ઝીંગા, એનો જે અનઆઇડેન્ટિફાઈડ ક્રસ્ટેશિયન્સ હોય એ બધાનો એક ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળતી હોય છે. ખોરાકનો ઉપરાંત બીજા તો એ સાયપ્રિસ સ્પીસીઝના સ્ટોમેટોપોડા લાર્વા, માઇસિડ્સ, પોલીશેટના લાર્વા, આઇસોપોડ્સ, સગીટા વગેરે ઝીંગા છે, ફિશ લાર્વા, એ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી જોવા મળતી હોય છે. એની મેક્સિમમ લેન્થ 20 સેમી જેટલી જોવા મળતી હોય છે. માઉથથી લઈ અને ફિન સુધી, એટલે કે ફિન સુધી એ 20 સેમી જેટલી જોવા મળતી હોય છે. એનું જે પેક્ટોરિયલ ફિન છે એની સાથે 6 લોંગ ફિલામેન્ટ, એટલે કે આપણે ફિનની અંદર જોઈએ એનું જે પેક્ટોરિયલ ફિન છે એની સાથે 6 લાંબા સૂક્ષ્મ તાંતણા એટલે ફિલામેન્ટ એટલે કે દોરા જેવા આપણને તાંતણા જોવા મળતા હોય છે. અને 9 થી 10, 11 ફિન રેસ એની ઉપર આપણને જોવા મળતા હોય છે. શાખાવાળા 9 થી 11 ફિન રેસ જોવા મળતા હોય છે. જે આ પેક્ટોરિયલ ફિન છે એની પર મેઇન 6 આપણને તાંતણા જેવા એના ફિલામેન્ટ જોવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો મેકરલ્સ. તો મેકરલ્સ ઇઝ અ કોમન નેમ એપ્લાઇડ ટુ નંબર ઓફ ડિફરન્ટ સ્પીસીઝ ઓફ સ્કૂલિંગ એપિપેલેજિક ફિશ ઓફ ધી ફેમિલી સ્ક્રોમ્બેડી. જે આ મેકરલ જે છે એનું સામાન્ય નામ છે. જે સ્ક્રોમ્બેડી ફેમિલીની જે સ્કૂલિંગ એપિજેલિક ફિશ હોય એ માછલી જે ફિશ હોય એ ફિશની વિવિધ જાતિઓ દ્વારા આ એનું નામ લાગુ પાડવામાં આવ્યું છે. આ જે ફિશ એ સમશીતોષ્ણ ઉષ્ણકટિબંધીય સમુદ્ર એમ બંનેમાં જોવા મળે છે. આ ઉપરાંત તે મોટે ભાગે દરિયા કિનારે વાતાવરણમાં અથવા તો દરિયા કાંઠે રહેતી જોવા મળતી હોય છે. એટલે કે દરિયા કિનારે ઠંડા વાતાવરણમાં આપણને રહેતી જોવા મળતી હોય છે. મેકરલ્સ ટિપિકલી હેવ રો ઓફ લોન્જિટ્યુડિનલ બેન્ડ્સ ઓર સ્પોટ્સ અલોંગ અપર હાફ ઓફ બોડી, dorsal and anal finlets, gills on caudal peduncle and a deeply forked caudal fin. એટલે જે મેકરલ્સ માં જે સામાન્ય રીતે પટ્ટાની સમાન હાર આપણને જોવા મળતી હોય છે, આ જે પટ્ટાની સમાન હાર એની બોડી પર જોવા મળતી હોય છે. એના શરીરના ઉપલા ભાગની ઉપલા ભાગમાં સ્પોટ તેમજ ડોર્સલ અને એનલ ફિનલેટ્સ આવેલા જોવા મળતા હોય છે.
જે એના આ ડોર્સલ ભાગ ઉપર અને એનલ ભાગ ઉપર ફિનલેટ્સ એટલે કે નાના નાના જે દેખાય છે પાછળના ભાગેથી એ બધા ફિનલેટ્સ જોવા મળે છે, એકદમ નાના ત્રિકોણ જેવા. આ ફિનલેટ્સ હોય એ નાના નોન રિટ્રેક્ટેબલ ફિન હોય અને જે શરીરના ડોર્સલ અને વેન્ટ્રલ કિનારી પર એટલે કે જે પીઠને વચ્ચેના ભાગની જોવા મળતા હોય છે. ત્યાં એનો જે ડોર્સલ અને જે વેન્ટ્રલ ભાગ છે એ ભાગની પર આપણને વચ્ચેના ભાગે જોવા મળતા હોય છે નાના નાના. આ ઉપરાંત સપાટ તળિયાના ભાગે વાળ અને ઊંડા કાંટાવાળા કોડલ ફિન આવેલા જોવા મળતા હોય છે. એનો જે જે બોટમ પોર્શન છે એની પર કાંટાળા કોડલ ફિન જોવા મળતા હોય છે. ઇન્ડિયન મેક્રલ્સ અને ઇન્ડિયન ચૂપ મેક્રલ જે છે એ ઇન્ડિયાની પાણીમાં મળી આવતી મેક્રેલ છે. આ જે બે ફિશ છે ઇન્ડિયન મેક્રેલ જેનું સાયન્ટિફિક નેમ છે રોસ્ટ્રેલેગર કાનાકુર્તા એન્ડ સ્કોમ્બર ઇન્ડિકસ, જેનું કોમન નેમ છે ઇન્ડિયન ચૂપ મેક્રેલ. આ બંને ફિશ ઇન્ડિયાની અંદર જોવા મળે છે. તો ઇન્ડિયન મેક્રેલ વિશે વાત કરીએ તો ઇન્ડિયન મેક્રેલ જે છે એ સામાન્ય રીતે ઇન્ડિયા અને વેસ્ટ પેસિફિક ના મહાસાગરોમાં અથવા મહાસાગરોની અંદર અથવા તો તેની આસપાસના સમુદ્રમાં જોવા મળતી હોય છે અને તે એક અગત્યના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી ફિશ છે કે જેનો ઉપયોગ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ જે એશિયાની વાનગીઓમાં થતો હોય છે. જે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના જે રાજ્યો છે એની અંદર સૌથી વધારે ખોરાકમાં ઉપયોગમાં લેવાતી આ ફિશ ઇન્ડિયન મેક્રેલ. આ ઉપરાંત આ ફિશ તમિલનાડુ કર્ણાટકના જે કાંઠાના પટ્ટાઓ હોય એ પટ્ટાની માં જોવા મળતી હોય છે. તેમજ તે કુટલામાં ખૂબ જ લોકપ્રિય તરીકે માછલીનો ઉપયોગ થાય છે. જે કુટલા હોય એમાં ખોરાક તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી આ ફિશ છે. ઇન્ડિયન મેક્રેલનું જે શરીર છે સાધારણ ઊંડું હોય અને માથું શરીરની ઊંડાઈ કરતા વધારે લાંબુ જોવા મળતું હોય છે. આ માછલી શરીરના ઉપરના ભાગમાં પાતળા કાળા લંબાઈ વાળા બેન્ડ હોય અને જે ફ્રેશ સ્પેસીમેન્સ પર ગોલ્ડન કલરના જોવા મળતા હોય છે. જ્યાં એનું બોડી જે છે એ બોડીના ઉપરના ભાગ પર પાતળા કાળા જે આપણને બેન્ડ જોવા મળે છે અને જે ફ્રેશ સ્પેસીમેન્સ તાજી પકડેલી માછલી એની પર આ ગોલ્ડન કલરના જોવા મળે છે. આ રીતે બેન્ડ ફિગરમાં દેખાય રીતે નેક્સ્ટ સોરી એની જે મેક્સિમમ લેન્થ છે એ 25 સેમી જેટલી જોવા મળતી હોય છે અને જે આ એડલ્ટ મેક્રલ જે હોય એ પ્લેન્કટોન ખોરાક તરીકે પ્લેન્કટોન ફિશ લાર્વા અને શ્રિમ્પના લાર્વાનો ઉપયોગ કરતી જોવા મળે છે. નેક્સ્ટ ફિશ છે ઇન્ડિયન ચૂપ મેક્રેલ. એ સ્ક્રોમ્બીડી ફેમિલીની અને જે ભારતના કેરળના કાંઠે મળી આવતી ફિશ છે. નેક્સ્ટ વાત કરીએ તો શીર ફિશિસ. અનધર ગ્રુપ ઓફ કોમર્શિયલ ઇમ્પોર્ટન્ટ ફિશિસ બિલોંગિંગ ટુ ધ ફેમિલી સ્ક્રોમ્બીડી આર ધી શીર ફિશિસ રિપ્રેઝન્ટેડ ઇન ઇન્ડિયન કોસ્ટલ વોટર્સ બાય નેરો બેલ્ડ સ્પેનિશ મેક્રેલ સ્કોમ્બેરો મોરસ કોમર્શિયલ એન્ડ ઇન્ડો પેસિફિક કિંગ મેક્રલ સ્કોમ્બેરો મોરસ સ્કોમ્બેરો મોરસ ગુટાટસ. એટલે કે જે બીજી ઇમ્પોર્ટન્ટ માછલીમાં વાત કરીએ તો જે આ સ્કોમ્બેડી ફેમિલીની છે અને એમાં પણ જે શીર ફિશ જે છે એ સૌથી વધારે મહત્વપૂર્ણ માછલીઓનું જૂથ ધરાવતી જોવા મળતી હોય છે. આ ફિશ છે એ ઇન્ડિયાના દરિયાકાંઠાના પાણીમાં નેરો બેરેટ સ્પેનિશ મેક્રલ કે જે સ્કોમ્બેરો મોરસ કોમર્શન છે અને જે ઇન્ડો પેસિફિક કિંગ મેક્રલ જે સ્કોમ્બેરો મોરસ ગુટાટસ માં જોવા મળે છે. એટલે કે જે ઇન્ડો પેસિફિક હોય એની અંદર સ્કોમ્બેરો મોરસ ગુટાટસ ફિશ આપણને જોવા મળતી હોય છે. આ ફિશ બ્લુ થી ડાર્ક ગ્રે રંગની જોવા એના જે ડાર્ક ગ્રે રંગના હોય એની પીઠ જોવા મળતી હોય છે અને પાર્શ્વ બાજુ એની પીઠ ઉપર સિલ્વરી બ્લુ ગ્રે રંગ ધરાવે છે. એટલે કે એનો કલર જે છે એ ડાર્ક થી બ્લુ થી ડાર્ક ગ્રે જેવો જોવા મળે છે. જે આપણે ફિગરમાં ફિશને જોઈ શકીએ સ્કોમ્બેરો મોરસ કોમર્શિયલ જેનું કોમન નેમ સીર ફિશ છે એનો કલર ડાર્ક બ્લુ થી ડાર્ક ગ્રે સુધીનો અને
એની પીઠ જોવા એની પીઠ એ કલર થી જોવા મળતી હોય. એની પાછો બાજુ પીઠ ઉપર સિલ્વર બ્લુ ગ્રે રંગ જોવા મળતો હોય છે. એની પીઠ જે છે એ સિલ્વર બ્લુ કલર થી જોવા મળે છે. સ્પેનિશ મેકરલ જે છે એ ઓસ્ટ્રેલિયન મેકરેલમાં સૌથી મોટી છે સ્પેનિશ મેકરેલ, અને તે આશરે 200 સેમી થી 70 કિલોગ્રામ સુધી મોટી જોવા મળતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો ટ્યુના, તો ટ્યુના ફેમિલી એન્ડ સ્ક્રોમ્બિડી આર અમોંગ ધ લાર્જેસ્ટ મોસ્ટ સ્પેશિયલાઇઝડ એન્ડ કોમર્શિયલી ઇમ્પોર્ટન્ટ ઓફ ઓલ ફિશિંગ. એટલે કે જે ટ્યુના જે છે એ સૌથી મોટી અને વ્યવસાયિક ધોરણે બધી માછલીઓમાં ખાસ મહત્વ ધરાવતી ફિશ છે. ટ્યુના આર યુનિક અમોંગ ફિશિસ બીકોઝ દે પોઝિસ બોડી ટેમ્પરેચર સેવરલ ડિગ્રીઝ હાયર દેન ધી એમ્બિશિયન વોટર્સ એન્ડ હેવ હાઈ મેટાબોલિક રેટ દેટ ઇનબેલેન્સ ધેમ ટુ એક્ઝિબિટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રોથ રેટ. જે ટ્યુના માછલી જે છે એ બે માછલીઓ વચ્ચે અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે તેનું શરીર જે છે એનું તાપમાન એના આસપાસના પાણી કરતા અનેક ડિગ્રી વધારે ધરાવે છે, અને એની ચાય પચાવવાની ક્રિયાનો દર પણ વધારે જોવા મળે છે, જે એને અસાધારણ વિકાસનો દર ઉપર અસર કરે છે. એટલે કે એના ચાય પચાવવાની ક્રિયાનો દર વધારે છે, જે એના વિકાસને અસાધારણ દર દર્શાવે છે. એનું શરીર સુવ્યવસ્થિત હોય અને એના કદ રંગ અને ફિન જે છે એની લંબાઈના બહોળા પ્રમાણમાં બદલાતી જોવા મળતી હોય, એટલે એનું કદ રંગ વગેરેમાં અલગ અલગ ચેન્જીસ થતા જોવા મળતા હોય છે. ટ્યુના એ વિશ્વભરના સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધના મહાસાગરોમાં જોવા મળતી હોય છે, અને જે વિશ્વમાં મત્સ્ય ઉદ્યોગના ઉત્પાદનમાં પણ ઘણો એવો સારો મોટો હિસ્સો ધરાવતી હોય છે. સમગ્ર વર્લ્ડમાં લગભગ 19% જેટલા ટ્યુના હિંદ મહાસાગરમાંથી પકડવામાં આવે છે. The water of Andaman Islands are known to have the world's richest stocks of tunas with 8 lakh tons of coastal tunas and 82,000 tons of oceanic tunas available for exploitation. એટલે કે અંદમાનના ટાપુઓના પાણીમાં ટ્યુના જે ફિશ છે એનો વિશ્વના સૌથી વધારે જથ્થો એટલે કે 1 લાખ ટન જે છે એ કોસ્ટલ ટ્યુનાનો અને 82,000 ટન એશિયાનિક ટ્યુનાનો એ પૂરેપૂરો ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ થતું હોવાનું માનવામાં આવે છે. અને લક્ષદ્વીપમાં જે ટ્યુનાનો જથ્થો આશરે 50,000 થી 90,000 ટન જેટલો હોવાનો અંદાજ છે, અને લક્ષદ્વીપના ટાપુઓમાં કુલ જે દરિયાઈ માછલીનો લગભગ 85% જેટલો ભાગ એ ટ્યુનાનો જોવા મળતો હોય છે. તો અંદમાન નિકોબારના ટાપુ ઉપર 1 લાખ ટન કોસ્ટલ ટ્યુના અને જ્યારે 82,000 ટન છે એ એશિયાનિક ટ્યુનાનો સમાવેશ થાય, અને લક્ષદ્વીપની અંદર 50,000 થી 90,000 ટન હોવાનો એટલો અંદાજ છે. ટ્યુનાઝ કોમનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયન વોટર, એટલે કે જે ટ્યુના છે એ સામાન્ય રીતે ઇન્ડિયન વોટરની અંદર જોવા મળતી હોય છે. આ ઇન્ડિયન વોટરની અંદર લિટલ ટ્યુની એટલે કે ઇથ્યુનસ ઓફિનેસ, ફ્રિગ્રેટ ટ્યુના, ઓરિએન્ટલ બોનીટો, યલો ફિન ટ્યુના, બિગ આઈ ટ્યુના, સ્કીપ ચેક ટ્યુના, આ જે ફિશ છે એ ફિશનો સમાવેશ ઇન્ડિયન વોટરની અંદર થતો જોવા મળે છે. તો લિટલ ટેની જે ઇથ્યુનસ ઓફિનેસ તરીકે ઓળખાય છે, જેનું સાયન્ટિફિક નેમ છે, આ ફિશ જે છે એ ઇન્ડો વેસ્ટ પેસિફિકના દરિયાઈ ટાપુઓમાં અને દ્વીપ સમૂહના ગરમ પાણીની અંદર જોવા મળતી હોય છે. એની કોમન લેન્થ 60 સેમી અને મેક્સિમમ લેન્થ 100 સેમી જેટલી જોવા મળતી હોય છે, અને એનું જે વેઇટ છે એ 14 કિલોગ્રામ જેટલું જોવા મળે છે. આ ફિશ છે એ મીડિયમ સાઇઝની મજબૂત હોય અને એનું જે બોડી મજબૂત અને લાંબી બોડી ધરાવતી હોય, અને એના જે દાંત હોય એ નાના શંકુ આકારના અને એક જ લાઈનની અંદર જોવા મળતા હોય છે. વાંકા ચૂકા એના દાંત હોતા નથી, બધા એક જ લાઈનની અંદર નાના અને શંકુ આકારના જોવા મળતા હોય છે.
ત્યારબાદ જોઈએ તો યલો ફિન ટ્યુના, જેને થ્યુનસ એલ્બા કેર્સ નામથી ઓળખવામાં આવે છે, જેનું સાયન્ટિફિક નેમ છે. તો આ ફિશ છે એમાં બીજું ડોર્સલ ફિન અને એનલ ફિન, તેમજ આ એનું બે ડોર્સલ ફિન છે, આ ફર્સ્ટ ડોર્સલ ફિન અને આ એનું સેકન્ડ ડોર્સલ ફિન. તો આ બીજું ડોર્સલ ફિન અને આ જે એનલ ફિન છે એ ફિન્સ અને પૂંછડી વચ્ચે ફિનગ્લેટ્સ જે છે, આ ડોર્સલ ફિન અને આ એનલ ફિન, એ એનલ ફિન અને જે પૂંછડી, એ પૂંછડીની વચ્ચે ફિનલેટ્સ આવેલા જોવા મળે છે, જે બ્રાઇટ યલો કલર ના હોય છે. એટલે કે આ જે નાના ફિનલેટ્સ, નાના ત્રિકોણ જેવા આપણે ફિગરમાં દેખાય છે, એ બધા ફિનલેટ્સ છે અને જે બ્રાઇટ યલો કલરના હોય છે. તેથી આ માછલીને એનું સામાન્ય નામ આપવામાં આવ્યું કે જેની ઉપર યલો ફિન ટ્યુના નામ કેવી રીતે આપ્યું, તો એના પર યલો, બ્રાઇટ યલો કલરના આ ફિનલેટ્સ જોવા મળે છે, એટલા માટે એને યલો ફિન ટ્યુના નામ આપવામાં આવ્યું. એનું મેઇન બોડી જે છે એ ઘાટા મેટાલિક બ્લુ કલરનું હોય છે. આપણે ફિગરમાં જોઈએ તો એનું બોડી છે એ ડાર્ક બ્લુ મેટાલિક કલરનું જોવા મળે છે અને એના પેટના ભાગ પર સિલ્વર કલર ની અંદર બદલાતો જોવા મળતો હોય છે. એનો પેટનો ભાગ એ સિલ્વર કલરમાં ચેન્જ થતો જોવા મળે અને જેમાં 20 જેટલી ઊભી લાઈન હોય, કે આપણે ફિગરમાં દેખાય કે એના બોડી ઉપર 20 જેટલી ઊભી લાઈન જોવા મળે છે. આ બધી પેટનો ભાગ સિલ્વર કલરમાં ચેન્જ થાય અને આખું બોડી ડાર્ક મેટાલિક બ્લુ કલરથી જોવા મળતું હોય છે. આ ટ્યુના સ્પીસીસ જે છે, ટ્યુનાની સ્પીસીસ, એમાં યલો ટ્યુન, યલો ફિન ટ્યુના જે છે એ મોટી ફિશ છે, જે 180 કિલોગ્રામથી પણ વધારે વજન ધરાવી શકે છે. પરંતુ આ એટલાન્ટિક અને પેસેફિક બ્લુ ફિન પરના ટાપુ જે છે, એ જે એટલાન્ટિક અને પેસેફિક બ્લુ ફિન ટ્યુના જે છે એના કરતાં ઓછું વજન ધરાવે છે. ટ્યુનાનું વજન 180 કિલોગ્રામ કરતા પણ વધારે, પણ જે એટલાન્ટિક અને પેસેફિક બ્લુફિન ટ્યુના એના કરતા આનું વજન ઓછું છે. અને જે જે પેસેફિક બ્લુફિન અને એટલાન્ટિક બ્લુફિન ટ્યુના જે છે એનું વજન 450 કિલોગ્રામથી પણ વધુ સુધી હોઈ શકે છે. અને બીક આઈ ટ્યુના જે છે એ દક્ષિણ બ્લુફિન ટ્યુના કરતા પણ થોડી નાની છે. આ યલો ફિન ટ્યુના છે એ આ બીક આઈ ટ્યુના અને સાઉથ બ્લુફિન ટ્યુના કરતા નાની છે. નેક્સ્ટ ફિગરમાં જોઈએ તો થ્યુનસ ઓબેસસ, જે બિગ આઈ ટ્યુના એનું કોમન નેમ. તો આ બિગ ટ્યુના, બિગ આઈ ટ્યુના જે છે એની લંબાઈ 250 સેમી અથવા તો 8 ફૂટ જેટલી વધી શકે છે. એમાં સૌથી મોટી અને ઊંડા શરીરવાળી, તેમજ એનું જે હેડ છે એ મોટું હોય અને મોટી આંખો ધરાવતી જોવા મળતી હોય છે અને 13-14 ડોર્સલ સ્પાઇન્સ ધરાવે છે. એના જે ડોર્સલ ફિન છે એની પર 13-14 સ્પાઇન્સ આવેલા જોવા મળતા હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો બોમ્બે ડક. તો બોમ્બે ડક હાર્પોડોન નેરિસ ફાઉન્ડ ઇન ધ મિડ વોટર કોલમ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધી ઇન્ડો વેસ્ટ પેસિફિક ઇઝ અ વાઇટ સોફ્ટ એન્ડ ડેલિકેટ ફિશ પ્રીડેટરી ટુ હેપ્પી and it contributes to a major fishery along the Maharashtra and Gujarat coast and occurs sporadically along the east coast. એટલે કે જે બોમ્બે ડક ફિશ જે છે એ મિડ વોટર ની અંદર જોવા મળતી હોય છે, એટલે કે વચ્ચેના પાણીમાં, અને ઇન્ડો વેસ્ટ પેસેફિક ની અંદર વહેંચાયેલી આપણને જોવા મળતી હોય છે. અને આ જે ફિશ છે એક સફેદ નરમ અને નાજુક ફિશ છે અને એની ટેવ શાકાહારી, એટલે કે જે ખોરાક લે છે એ એનો ખોરાક શાકાહારી ખોરાક ખાવાની જ એની ટેવ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે માછીમારીમાં આ ફિશ છે બોમ્બે ડક એ સૌથી વધારે મોટો ફાળો આપે છે અને આ ઉપરાંત જે પૂર્વના છૂટા છવાયા ભાગોમાં પણ એ જોવા મળતી હોય છે. આ બોમ્બે ડકને પકડવા માટે જે ડોલ તરીકે ઓળખાતી બેગ નેટનો ઉપયોગ કરીને એને પકડવામાં આવે છે અને જે ભરતી પ્રવાહની વિરુદ્ધમાં એનો
સંચાલિત કરવામાં આવતું, એટલે કે જે દરિયામાં જે ભરતી આવતી એની વિરુદ્ધ તરફ એનું સંચાલિત કરવામાં આવે છે. અને આ ફિશ જે છે એ ઇન્ડિયાના ઉત્તર પશ્ચિમ દરિયા કિનારે લોકપ્રિય ખોરાક તરીકે એનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. સૌથી ફેમસ ખોરાક તરીકે ઉત્તર પશ્ચિમના દરિયાકાંઠે જોવા મળે છે. અને જે તાજી સૂકી અથવા તો મીઠું ચડાવીને પણ એના માર્કેટમાં વેચી શકાય, એટલે કેટલીક વાર તાજી વેચે અથવા તો એનો પ્રિઝર્વ કરીને પણ એનો માર્કેટની અંદર વેચવામાં આવે છે. એડલ્ટ જે બોમ્બે ડક છે એની મેક્સિમમ લેન્થ 40 સેમી સુધી જોવા મળે અને સામાન્ય કદ એનું 25 સેમી અથવા તો એની આસપાસ જેટલું જોવા મળતું હોય છે. આ બોમ્બે ડક જે છે એ ઇન્ડો પેસેફિકના ઉષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર જોવા મળે છે. અને આ માછલી ઓછી સંખ્યામાં હોવા છતાં પણ બંગાળની ખાડી અને દક્ષિણ ચીનના સમુદ્ર માંથી પણ એનો પકડવામાં આવે છે. સૌથી મતલબ એ ઓછી સંખ્યા ધરાવે છતાં પણ એ બંગાળની ખાડી અને ચીનના દરિયામાંથી એનો પકડવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો કોબિયા. તો કોબિયા એ ડ્રાય સેન્ટ્રો કેનેડમ ઇઝ ફાઉન્ડ થ્રુ ધ વોટર કોલમ એન્ડ અકર્સ ઇન વોર્મ ટેમ્પરેટ ટુ ટ્રોપિકલ વોટર ઓફ ધી વેસ્ટ એન્ડ ઇસ્ટ એટલાન્ટિક થ્રુ આઉટ ધી કેરેબિયન એન્ડ ઇન સિમિલર ઝોન ઇન ધી ઇન્ડો વેસ્ટ પેસેફિક રિજિયન ઓફ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા એન્ડ જાપાન. તો કોબિયા જે છે એ સમગ્ર પાણીમાં જોવા મળતી હોય છે, કે બધા જ પાણીની અંદર એ જોવા મળે. અને પશ્ચિમ અને પૂર્વ જે એટલાન્ટિકના ઉષ્ણ કટિબંધનું જે પાણી હોય એ પાણીથી લઈ અને કેરેબિયનના હુંફાળા પાણી હોય એ પાણીમાં પણ આ કોબિયા ફિશ જોવા મળતી હોય છે. અને ઇન્ડો વેસ્ટ પેસિફિકના ક્ષેત્રમાં તેમજ ઓસ્ટ્રેલિયા જાપાનની અંદર પણ એ સમાન ક્ષેત્રમાં જોવા મળતી હોય છે. આ માછલી છે કોબિયા એ માંસાહારી છે અને તે ખોરાક તરીકે અથવા તો ખોરાકની શોધમાં ખડકો, વહાણાના ભંગાર એમ જ ડૂબી ગયેલો જે માળખા હોય એનો ખોરાક બધા ભેગા કરે છે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ફિશ જે છે એ ડાર્ક બ્રાઉન કલર એનો જોવા મળતો હોય છે. ડાર્ક બ્રાઉન અને નાની માછલી જે હોય એ કાળા અને સફેદ આડા પટ્ટા ધરાવતી હોય છે. આ બ્લેક કલર અને સફેદ આડા પટ્ટા ધરાવે છે, આપણે ફિગરમાં જોઈ શકીએ. અને 2 મીટર લંબાઈ, 50 કિલોગ્રામ જેટલું એનું વજન જોવા મળતું હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધી ફાસ્ટ ગ્રોઈંગ એન્ડ હાઈ વેલ્યુ મરીન ફિશ દેટ ઇઝ બીંગ ફાર્મ ઇન શ્રી કેજીસ ઇન ઇન્ડિયા. એટલે કે ઝડપથી વિકસતી અને હાઈ વેલ્યુ વાળી દરિયાઈ માછલી છે અને જે ઇન્ડિયામાં શ્રી કેજમાં ઉછેરવામાં આવે છે, એટલે કે તેને પકડીને અને ઉછેર કરવામાં આવે છે. તો આ કોબિયા જે ફિશ છે રાઇકોસેન્ટ્રોન કેનેડમ કોબિયા, એનું બોડી લાંબુ સ્પાઇન્ડલ શેપમાં અને ચપટું પોળું માથું જોવા મળતું હોય છે. હવે ફિગરમાં જોઈએ તો એનું બોડી લાંબુ છે અને પોળું અને ચપટું એનું માથું જોવા મળે છે. અને એની આંખો પણ નાની હોય અને જે નીચલા જડબાના જે પ્રોજેક્ટ્સ હોય એ ઉપરના ભાગથી થોડા પસાર થતા જોવા મળતા હોય એવી એની રચના હોય. અને માછલીનું શરીર એ નાના ભીંગડાથી આવરિત થયેલું જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો ફ્લેટ ફિશ. તો ફ્લેટ ફિશ આર બોટમ ડ્વેલિંગ ડીપ સી બોની ફિશિસ વિથ ઓવેલ શેપ એન્ડ ફ્લેટેન્ડ બોડીઝ હેવિંગ બોથ આઈઝ ઓન સાઈડ ઓફ ધી બોડી. તો જે ફ્લેટ ફિશ એ તળિયે રહેતી અથવા તો ઊંડા સમુદ્રમાં જોવા મળતી હાડકાવાળી ફિશ છે, જેનું શરીર ચપટું અને અંડાકાર હોય અને એનું જે શરીર હોય એમાં એક જ બાજુએ બંને આંખો આવેલી જોવા મળતી હોય છે. હવે ફિગરમાં જોઈએ તો એનું જે આ શરીર હોય એ શરીર પર એક જ બાજુએ બંને આંખો જોવા મળતી હોય છે, એક આ બાજુ ને કે એની પાછળની બાજુ, એવી રીતે બંને આંખો એક જ બાજુએ જોવા મળે છે, જે આ મલેબાર ટંગ શોલ અને લાર્જ ટૂથ ફાઉન્ડરમાં જોઈ શકીએ આપણે.
ભારતના દરિયા જે દરિયાના માછીમારી ક્ષેત્રોમાં એમ તેમજ જે પશ્ચિમ દરિયાકાંઠે, ખાસ કરીને ઉત્તર કેરળમાં દક્ષિણ કન્નડના જે દરિયાકાંઠા હોય ત્યાં આગળ આ ફ્લેટ ફિશ વધારે જોવા મળતી હોય છે. ઓલ ધો અબાઉટ 91 સ્પીસીઝ ઓફ ફ્લેટ ફિશ આર રિપોર્ટેડ ઇન ધી ઇન્ડિયન વોટર, ઇટ ઇઝ ઓનલી અ વેરી સ્મોલ નંબર દેટ કોન્ટ્રીબ્યુટ્સ ટુ એની લાર્જ કેચીસ એન્ડ ઇનફેક્ટ ઓનલી મલાબાર ટર્ન સોલ કોન્ટ્રીબ્યુટ્સ ટુ અ રેગ્યુલર ફિશીઝ ઓફ સિગ્નિફિકન્સ. એટલે કે જે ફ્લેટ ફિશની લગભગ 91 જેટલી જે પ્રજાતિઓ છે એ ભારતના પાણીની અંદર જોવા મળતી હોય છે, અને તે ખૂબ જ ઓછી સંખ્યામાં જોવા મળે છે. જે કોઈ પણ મોટા કેચીસનો ફાળો આવે, એટલે કે જે સૌથી વધારે પકડવામાં એ વધારે એનું કોન્ટ્રીબ્યુટ કરતી જોવા મળતી હોય છે, અને જે નિયમિત માછીમારી તરીકે જોવા મળતી હોય તો મલાબાર ટંગ સોલ છે જે માછીમારી દરમિયાન એ મહત્વનો ફાળો આપતી હોય છે કેચીસમાં. અને અન્ય જે એની સ્પીસીસ જે છે એમાં લાર્જ સ્કેલ ટંગ સોલ, ઇન્ડિયન હેલીબર્ટ, લાર્જ ટૂથ ફાઉન્ડર જેવી ઓછી માત્રામાં મળી આવતી ફિશ જોવા મળતી હોય છે. ફિગરની અંદર જોઈએ તો ઇન્ડિયન હેલીબર્ટ, તો આ ફિશ જે છે એ લાલ સમુદ્ર થી લઈ અને ઉત્તર ઓસ્ટ્રેલિયા સુધી જોવા મળતી હોય છે, અને ઇન્ડિયન એન્ડ પેસિફિક મહાસાગરમાં પણ જોવા મળતી હોય છે. સ્ટીડોસ એર્યુમી જે ઇન્ડિયન હેલીબર્ટ તરીકે ઓળખાય છે, એનું બોડી જાડું અને થોડું દબાયેલું જોવા મળતું હોય છે. જે આપણે ફિગરમાં જોઈએ કે એનું બોડી લાંબુ અને ચપટું મતલબ દબાયેલું જોવા મળે છે. એની આંખો સ્થાનાંતરિત થયેલી હોય જે માથાની ધાર ઉપર હોય, એની જે આંખો છે એ માથાની ધાર ઉપર આપણને જોવા મળે છે. એની બદલે જે એની આંખો હોય એ માથાની જે ધાર હોય એની પર તો જોવા મળે, આ ઉપરાંત જે એની ટોચ હોય માથાની એની પર પણ જોવા મળતી હોય છે. એક અહીંયા છે અને એક આરે એની માથાની ટોચના ભાગે જોવા મળતી હોય. નેક્સ્ટ છે લાર્જ ટૂથ ફાઉન્ડર, જેનું સાયન્ટિફિક નેમ છે સ્યુડોહોમ્બસ આર્સિયસ. તો આ ફિશ જે છે એની બંને આંખો માથાની હંમેશા ડાબી બાજુએ જોવા, જે આપણે ફિગરમાં જોઈએ કે એની બંને આંખો જે છે એ માથાની ડાબી બાજુએ જોવા મળતી હોય છે. જ્યારે પ્લેરોપ્ટીડી હોય એમાં સામાન્ય રીતે એની આંખો માથાની જમણી બાજુ હોય, એટલે હંમેશા માટે જમણી બાજુ એની જોવા મળતી હોય. ડોર્સલ ફિન તેના ઉપલા આંખની સામે જોવા મળતા હોય છે. આ જે ડોર્સલ ફિન છે એની આ ઉપરની આંખો એની સામેના ભાગેથી જોવા મળતા હોય છે, અને જ્યારે બીજી બાજુ હોય ત્યાં આગળ નોસ્ટ્રિલ આવેલા આપણને જોવા મળતા, એના બીજા પોર્શન પર નોસ્ટ્રિલ જોવા મળે. એની લેન્થ 50 સેમી જેટલી વધતી જોવા મળતી હોય, અને 30 સેમી જે છે એની સામાન્ય લંબાઈ આપણને જોવા મળતી હોય છે, અને જે ગિલ રેકર પોઇન્ટેડ હોય, ગિલ એને ઝાલરને એ પોઇન્ટેડ એટલે કે અણીવાળા લાંબા અને થોડા પહોળા હોય છે, અને જે બંને જડબા હોય બંને જડબા પર એના જે દાંત આવેલા હોય એ દાંત પણ એ સરખા પ્રમાણમાં વિકસિત થયેલા હોય છે. આ ઉપરાંત જે ઉપલા જડબા હોય એમાં નીચલા આંખોની પાછળની ધારની નીચે સુધી લંબાયેલા જોવા મળતા હોય છે. જે નીચલા જડબા હોય એ શું હોય, નીચલી આંખોને ધાર સુધી લંબાયેલા જોવા મળતા હોય છે એની પાછળની ધાર સુધી, અને જે જડબામાં દાંત હોય એ પણ એ સમાન પ્રકારના જોવા મળતા હોય છે. તો આપણે અગાઉના લેક્ચરની અંદર ફ્રેશ વોટર ફિશરીઝ વિશે વાત કરી, આ લેક્ચરની અંદર આપણે મરીન ફિશરીઝ વિશે વાત કરી, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.